વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની 300 સોસાયટીઓમાં છેલ્લા 10 મહિનાથી પીવાના ગંદા તથા અપૂરતા પાણીની સમસ્યાઓ ન ઉકેલાતા રોષી ભરાયેલા લોકો રોડ ઉપર ઉતરી આવ્યા અને ભાજપ સરકાર તથા તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં માંડ 10 મિનિટ જેટલું અને ગંદુ પાણી મળી રહ્યું હોય આજે ગુરુકુળ ચાર રસ્તા પાસે માટલા તથા પીવાના ગંદા પાણીના બોટલો સાથે ભેગા થઈને ભાજપ સરકાર વડોદરા મ્યુનિસિપલ તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તંત્ર વેરો લે છે પરંતુ જનતાને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકતી નથી તેવા તંત્ર અને સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. જનતાને વેરો ભરવા છતાં પણ પોતાના ખિસ્સાના રૂપે પાણીના જગ ખરીદવાનો અને પાણીના ટેન્કરો મંગાવવાનો વારો આવ્યો છે ત્યારે હવે જોવું રહ્યું એ કે સ્માર્ટ સિટી વડોદરાના તંત્ર દ્વારા પૂર્વ વિસ્તારને ક્યારે ન્યાય આપીને આ સમસ્યાનું નિવારણ લાવશે. ક્યાંની સમસ્યા છે, કેટલા સમયથી છે? એના 10 મહિનાથી લોકો વાયદા ઉપર વાયદા આખા ગયા. એના પાણી આવ્યું ગંદુ, રસિયાવાળું, ઝીંગાવાળું, પીળા કલરનું પાણી. લોકોને વાયદા કર્યા કે 2 દિવસમાં સારું થઈ જશે, 10 દિવસમાં સારું થઈ જશે. લોકોને એક જે વાયદા ઉપર વાયદા કરતા તેની એક સીમા તૂટી ગઈ છે. વાત આપ સમજી શકો છો કે આટલા બધા લોકો દિવાળીના વખતે 50-50 લાખના બંગલા લીધા હોય, કરોડોના બંગલા લીધા હોય, દિવાળીના સમય લોકોના ઘરમાં પાણી ના હોય, કોર્પોરેશનને ફરિયાદ ખર્ચોમાં પાણી આપવાનું હોય, 25 વર્ષની સત્તા પર બેઠેલા છો તમને, તમે મૂર્ખાઓ, તમને ખબર નથી પડતી કે પાણી, ચાલતું પાણી તમે બંધ કરી દીધું અને લોકોને પાણી નથી આપતા, વાયદા કરો છો. લોકો ત્રાહિમામ થઈ ગયા છે. આ એક ચિનગારી છે, એક ધરણા. આ લોકોને બતાડવા માટે કે આ ધરણા શરૂઆત કરી છે અમે, અમને પાણી જોઈએ. અમને કોઈ સત્તાથી કોઈ મતલબ નથી, અમને તો ફક્ત પાણી જોઈએ છે, અમને વાયદા નથી જોઈતા. વાયદા બહુ થઈ ગયા, લોકોની ધીરજ ખૂટી ગઈ છે. હવે એક આંદોલનના રૂપમાં લોકો બહાર આવ્યા છે અને અમને એટલું લાગે છે કે જન આંદોલન સિવાય કોઈ છૂટકો નથી. કારણ કે ટેક્સ વધાયા કરે છે, ટેક્સ વધે છે. 180 ના 1200 રૂપિયા થઈ ગયા પણ પાણી નહીં મળ્યું. 3 ટાઈમ પાણી નો 1 ટાઈમ થઈ ગયું, એ બી 1 કલાકની જગ્યા ઓછું થઈ ગયું, બિલકુલ પાણી બંધ થઈ ગયું. આ કેવો વહીવટ છે! અંધેર વહીવટ ને બંધ કરવા માટે આ લોકો રોડ પર ઉતર્યા છે અને લોકોની માગણી ફક્ત એક જ છે કે પ્રેશરથી પાણી, સમયસર પાણી અને પૂરતું પાણી લોકોને મળે અને શુદ્ધ પાણી મળતું જાય, એ જ લોકોની ડિમાન્ડ છે. એના નહીં માને તો એક જન આંદોલનના રૂપમાં અમે પ્રદર્શનો બી ઘેરાવ પડીશું.
શું સમસ્યા છે, ક્યાંની છે અને કેટલા સમયથી છે? અહીંયા પૂર્વ પટ્ટીમાં હું અહીંયા સુધી ઉપયોગ થયો છું અને છેલ્લા ઘણા સમયથી પાણીનું પ્રેશર નથી મળતું અને પાણી બહુ ગંદુ આવે છે. અમારું જે પાણી વાપર ટાંકીનું જોઈન કરે એમાં અમને વધારે તકલીફ થઈ છે. ખરેખર તો નાલંદા ટાંકીનું પાણી અમને મળે ને તો જ સારું છે, કેમ કે પાણીનું પ્રેશર મળતું નથી અમને. આ અંગે તમે રજૂઆત કરી ચૂક્યા છો પહેલાં? રજૂઆત કરી ચૂક્યા છે. કેટલા સમયથી આ સમસ્યા ચાલી રહી છે? લગભગ આ ચોમાસું શરૂઆત થઈ તો પહેલેથી ઉનાળાની તકલીફ છે, એક વર્ષથી ચાલે છે. પાણીનું પ્રેશર તો છેલ્લે એક વર્ષથી અમને નથી મળતું. આજે ક્યાં અને સેના માટે ભેગા થયા છે? આજે અહીંયા અમે સ્વામિનારાયણ ગુરુકુલ ચોકડી, પાણીનું પ્રેશર અમને નથી મળતું, ગંદુ પાણી મળે છે, એના માટેની માંગણી છે અમારી, એના માટે અહીંયા ભેગા થયા છે. શું નામ તમારું? અજયભાઈ. છેલ્લા ડિસેમ્બરથી પાણીની તકલીફ પડીએ છીએ. શરૂઆતમાં ગંદુ પાણી, પીળું પાણી અને ઘાસમાંથી પાણી છેલ્લા 3-4 મહિના આવ્યું. છેલ્લા 3-1 મહિનાથી ચોખ્ખું પાણી આવે છે, તો 2-3 દૂરથી વધારે પાણી નથી આવતું. અને એ પણ હમણાં છેલ્લે જ્યારે લખી થાક્યા મુખ્યમંત્રી સાહેબને પણ ઓનલાઈન આપ્યું, ત્યારે પૂર્વાણ સહાયતાવાળા એવું લખી દીધું નથી. અમારું એ જ પ્રોબ્લેમ છે. આ લોકો મુખ્યમંત્રી સાહેબ પણ એ લોકો બનાવવા બાકી નથી રાખ્યા. એક એક ડોલી ચપ્પલ ઘસી નાખ્યા, કોઈ સરખો જવાબ નથી આપ્યા. તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, તમારો ફોલ્ટ મળી ગયો છે. એક બે દિવસમાં તમારા પાણી પોતી આવવા મળશે. આ જ જવાબ મળે, જવાબ સાંભળવા તૈયાર નથી. શું નામ તમારું? શું નામ તમારું? નામ વંચાલભાઈ. વરદ બંગલામાંથી સોસાયટીના કાર્ય સોસાયટીના કમિટી સભ્ય છીએ. આ કયો વિસ્તાર છે, શું સમસ્યા છે અને કેટલા સમયથી ચાલી રહી છે? પાછલા 10-1 મહિનાથી આ બધી સમસ્યા ચાલે છે. પાણી અપૂરતી પ્રેશર આવે છે અથવા તો ડ્રેનેજનું મિક્સર પાણી આવે છે. અત્યારે અમારે, હું ઉમા બંગલોમાંથી વસંતભાઈ વાત કરું છું, અમારા ઘરની બાજુમાં બિલકુલ ગટર ઉભરાયેલી છે, ઉભરાય કરે છે. 10 મહિનાથી અમે કમ્પ્લેન લખાવી છે પણ કોઈ કોર્પોરેશનમાંથી આવતું નથી. અને જ્યારે પાણી ભરાયું ત્યારે ડ્રેનેજનું પાણી જે ઉભરાતું હતું એની નીક બનાવી અને વરસાદી ગટરમાં છોડે છે પાણી, અને એના નીચે જ પાણીની લાઈન જાય છે. એનામાં મોટું ભાંકોરું છે, પૂરું ડ્રેનેજનું પાણી એનામાં મિશ્રણ થાય છે. કોર્પોરેશનના સાહેબોને અમે મળી આવ્યા છીએ અને બધું બતાવ્યું છે, વિડીયો બતાવ્યો, છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. અમે કાલે જ એક કમ્પ્લેન બહુ મોટી કરેલી છે. અમારે ત્યાં હાવ ડ્રેનેજનું પાણી, પ્યોર ડ્રેનેજનું પાણી અંદર ટાંકીમાં આવે છે પણ કોઈ ધ્યાન નથી આપતા એ લોકો. અમે હેરાન થઈ ગયા છીએ. અમે પાણીના ટેન્કરો મંગાવીને અમે આ સમસ્યાનું ઉકેલીએ છીએ. અમારા માટે સેના માટે ભેગા થયા? એના માટે જ છે. આ આખા વિસ્તારમાં ગંદી પાણી આવે છે અને ગંદુ પાણી અને લો પ્રેશર, આ બહુ મોટા મોટી સમસ્યા છે. અને આ જ્યાં બધા ભેગા થયા છીએ ત્યાં તમે કચરાના ઢગલા જુઓ, પૂરો જે વરસાદી કાંચ છે એનામાં અહીંયા લારીઓવાળા પૂરા કચરામાં બધું એનો ગંદવાડો અંદર નાખેલો છે. એ ચોકઅપ કરેલી છે બધી લાઈનો બધી. શું નામ છે આપનું? વસંતભાઈ વી પટેલ. એના શું સમસ્યા છે, ક્યાંની છે અને કેટલા સમયથી છે? આ સમસ્યા 8-9 મહિના વર્ષ થવાયું, પરંતુ પાણી બિલકુલ આવતું નથી. પ્રેશરથી પાણી આવે તો આવે, પાણી જ નથી આવતું. પીવાનું તો ચલો જગ મંગાવી લઈએ, પરંતુ નાવા ધોવા માટે જરૂરિયાત માટે પાણી વડે જ કામ થાય દરેક કામ. તો એ કરવું કેવી રીતે અમારા માટે બહુ મોટો પ્રશ્ન છે. એટલે અમે એવું વિચારીએ છીએ કે હવે વેરા માટે અહીંયા આવશો નહીં, અમે વેરો નહીં પડીએ. અને કોઈ બી મત વિસ્તાર છે, અમારો જે મત વિસ્તાર છે એમાં હવે મત લેવા બી કોઈને નહીં આવે. કયો વિસ્તાર છે બેન? કઈ સોસાયટી ના રહે? અમારે કૃષ્ણાંબા ટેનામેન્ટમાંથી. કૃષ્ણાંબા ટેનામેન્ટ. આજ આપ સેના માટે ભેગા થયા છો અને ક્યાં આગળ સમસ્યાનું નિવારણ થાય એ હેતુથી ભેગા થયા છે. અમે એવી અપેક્ષા રાખીએ કે અમને પૂરતા પ્રમાણમાં જરૂરિયાત છે એટલા પૂરતા પ્રમાણમાં સારું એવું અમને પાણી મળે જેથી અમારી આ સમસ્યા હલ થાય. શું નામ આપનું? સુનામબેન. તમારું? બેન, આ શું સમસ્યા છે અને કયા વિસ્તારની છે, કેટલા સમયથી? અમારે પાણીની સમસ્યા છે કે પાણી આવતા નહીં પ્રેશરથી, અને પાણી આવે છે તો બહુ ગંદુ આવે છે. અને અમે પીવાનું પાણી પણ વેચાતું લઈએ છીએ, રોજ જગ એક એક લઈએ છીએ, પણ એક એક જગ પણ પૂરો થતો નથી. અને અમે ઘરમાં પણ કેટલા પણ અંદર જાણ છે તો અમારે પાણી થતું નથી. પ્રેશરનું પાણી આવતા ન છે, અમારે કેટલી પડે છે તકલીફ. આ સેના માટે અને ક્યાં બેઠા છો? શું નામ તમારું?
નામ તમારું?